मैं माने के साथ 3.5 साल से जुड़ा हूँ यूट्यूब के माध्यम से। मैं पिछले 2.5 साल से सोचता था कि माने के पास जाऊँ, माने के पास जाऊँ, पर मेरा जाना ही नहीं होता था। फिर मैंने धीरे धीरे अभी के अंदर अभी माने में मुझे दर्शन भी देते दर्शन भी माने ने मुझे 5 से 6 बार दिए। यहाँ पे आया फिर मैंने यहाँ नंबर लिखवाया, पर नंबर इसलिए नहीं लिखा गया क्योंकि मैं अकेला था। अकेला तो वापस ही जा रहा था यानी लंच टाइम में, तो बाहर निकलते ही पता नहीं क्या वो मन में आया कि मत जा, तो वापस बैठ में पावागढ़ जा रहा था। तो मैं कहा काली माता ही बैठे तो पावागढ़ भी जाते। माड़ी क्या थी आ रहा था वो दिल्ली थी आई हूँ। माड़ी हमने एकला आ रहा है हमें हरी चरण और ये बात नहीं ये बोलियो सु हम कहो हां एटले की दो के हिंदी परत जई रहा था बपोर ना समय અને પાવાગઢ જતા હતા પોતે દર્શન કરવા ક્યારે હમણાં બપોરે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યા પછી પછી એના અંદરથી અવાજ એવો આવ્યો કે સાક્ષાત મહાકાળીનું સ્વરૂપ જો અહીં બિરાજમાન હોય તો પાવાગઢ જઈને શું કરું। હું બહાર ગયો અને મમ્મીને પણ ફોન કર્યો, મમ્મી કે તું વાપસ જા અને તને દર્શન થશે તો દર્શન લઈને આવ। તો આવી ગયો, હું ઉજ્જૈન પણ ગયો હતો સદાય નહીં આવું છું।
મારે વર્ષનું ઓપરેશન કરાવેલું હતું. એ ઓપરેશનની અંદર બે દિવસથી ત્રણ દિવસ પછી દુખાવો ફૂલ થયો હતો. ત્યારે મારો દીવો કરીને મેં એમ કીધું હતું એમાં અમારો દુખાવો મટી જાય અને જો આ મટી જાય એટલે તરત તમારો જે સુપ્રીને જે શ્રીફળ છે એ ધરાવવા આવી શકે. મારો 10 મિનિટની અંદર દુખાવો મટી ગયો છે અને આ આજે હું શ્રીફળ અને સુપ્રી જે ધરાવવા માટે આવ્યો છું. અને મારા સસરાને મારા સસરા સાવ સુતા હતા અને પથારીમાંથી ઉભા નહોતા ત્યારે મારી આ મારી વાઈફે એને માનતા માની લીધી. એને પણ સુપ્રી અને શ્રીફળની માનતા માની લીધી. અત્યારે સાવ સારું છે અને એ હાલતા ચાલતા થઈ ગયા છે. હું મોટા આકડી આવું છું અમરેલી જિલ્લો અને મેં માનતા રાખી કે મારા દીકરાનો સંબંધ થઈ જાય તો માને હું ચૂંટણી ઓઠાડવા આવીશ. અને મા તમે મને કીધું હતું દર્શન કરવા આવું છું. એ માં પેલા હું ચોટીલા ચુંદડી ઓઢાડવા ગઈ